નમસ્કાર મિત્રો જી કેવી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસોના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો જોવાના છીએ એનો આ પાર્ટ ટુ છે આની પહેલાં પાર્ટ વન અપલોડ થઈ ચૂક્યો છે જો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો વિડીયો વ્યવસ્થિત જુઓ કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે પણ હું તમને જણાવી દઈશ કચ્છના સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે ધ્રાંગ જિલ્લો કચ્છ મોહમ્મદ પન્નાહ મસ્જિદ ક્યાં આવેલ છે ભુજમાં દાદુપીરનો રોજો ક્યાં આવેલ છે ભુજમાં ભુજના આયના મહેલનો મુખ્ય શિલ્પી કોણ છે રામસંગ માલમ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ જેની સ્થાપના અઢારસો ને સત્્યોતેરમાં થઈ હતી આઝાદી પહેલાં તે ક્યાં નામે ઓળખાતું હતું ફર્ગ્યુસન મ્યુઝિયમ તો આઝાદી પહેલાં તેને ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવતું અને આઝાદી બાદ તેને કચ્છ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે કયા મ્યુઝિયમમાં ટીપુ સુલતાને જમાદાર ફતેહ મોહમ્મદને આપેલ હૈદરી તોપ જોવાલાયક છે કચ્છ મ્યુઝિયમ એટલે કે ફર્ગ્યુસન મ્યુઝિયમ કચ્છના ફર્ગ્યુસન મ્યુઝિયમની ડિઝાઇન કોણે બનાવી હતી કચ્છ રાજ્યના ઇજનેર મેલ લેલાન્ડે ભુજના ભારતીય સાંસ્કૃતિક દર્શન મ્યુઝિયમના પ્રણેતા કોણ હતા राम सिंह जी राठौड़ कच्छना प्राग महल डिजाइन को तैयार करी है थी? अंग्रेज इजनेर कर्नल विल्कि भुजना प्राग महल डिजाइन कई शैली की है गोथिक शैली अंजलि मेढे कई यूनिवर्सिटी में नृत्य शिक्षक तरीके फरज थी મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મહેરબહેન કોન્ટ્રાક્ટરનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે પોપેટ કલા ગાંધી નાટ્યગૃહ ક્યાં આવેલ છે સુરતમાં ગુજરાતમાં કયા નાટકથી ટિકિટ બારી એટલે કે એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ રંગીલો રાજા લેખક હતા ધનસુખલાલ મહેતા મુસાભાઈ જતનું નામ શાને માટે જાણીતું છે જોડિયા પાવાના કલાકાર છે રાણાજી રાવતનું નામ શાના માટે જાણીતું છે કઠપુતળીના કલાકાર છે ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં મુંબઈમાં પાટણકર એન્ડ ફ્રેન્ડ્સ ફિલ્મ નિર્માણ સંસ્થાની સ્થાપના ક્યાં ગુજરાતીઓએ કરી હતી દ્વારકાદાસ સંપત અને ગોવર્ધનભાઈ પટેલ સૌ પ્રથમ ગુજરાતી ગરબાનું નિરૂપણ કઈ ગુજરાતી ફિલ્મમાં જ રજૂ થયું કચ્છ દેવયાની સન ઓગણીસો ત્રેવીસમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની લિમિટેડની સ્થાપના કોણે કરી હતી વજયશંકર પટણી અને ચંપકરાય પટણી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થનાર ભારતનું પ્રથમ સિને સાપ્તાહિકનું નામ શું જ હતું મોજ મજાહ ઈસવીસન ઓગણીસો ચોવીસમાં ગુજરાતી ભાષામાં શરૂ થયેલ ભારતનું પ્રથમ સિને સાપ્તાહિક મોજ મજાહની શરૂઆત કોણે કરાવી હતી જયશંકર દ્વિવેદી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં ગુજરાતી ભાષામાં શરૂ થયેલ સાપ્તાહિક ચિત્રપટની શરૂઆત કોણે કરાવી હતી કયા ફિલ્મ નિર્માતાને ચલચિત્ર ઉદ્યોગના સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું ચંદુલાલ શાહ ભારતીય ચલચિત્રને બોલતું કરનાર પારસી ગુજરાતી સિને સર્જકનું નામ શું હતું અર્ધેસર ઈરાની લાહોરમાં ફિલ્મ નિર્માણના પંચોલી સ્ટુડિયોનું નિર્માણ કોણે કરાયું કર્યું હતું દલસુખભાઈ પંચોલી અને રેવાશંકર પંચોલી વડોદરાના લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી નવનીત ભામ વડોદરાનો લક્ષ્મી સ્ટુડિયો અગાઉ ક્યાં નામે ઓળખાતો હતો અલકાપુરી સ્ટુડિયો ગુજરાતી ફિલ્મોને સંપૂર્ણપણે કર મુક્તિ આપવાની સરકારને પહેલ કરનાર કોણ હતું નવનીત ભામ વડોદરામાં ફિલ્મ નિર્માણના લક્ષ્મી સ્ટુડિયોનો પ્રારંભ ક્યારે થયો બાર ડિસેમ્બર ઓગણીસો ને બોતેરમાં પાવાગઢ પતન ફિલ્મનું નિર્માણ કોણે કર્યું હતું ઇન્દુલાલ યાજ્ઞિકે હેમંત ચૌહાણનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તેઓ એક ભજનીક છે ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સહાય મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે કંકુ રાજ્ય કક્ષાએ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મળીને કુલ છ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે કંકુ કંકુને છ એવોર્ડ મળેલા છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ કૃતિ પરથી બનાવવામાં આવી છે પન્નાલાલ પટેલની કંકુ નામની કૃતિમાંથી એકી સાથે બે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે ભવની ભવાઈ એકી સાથે બે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ ભવની ભવાઈના દિગ્દર્શક કોણ હતા કેતન મહેતા હતા હુડીલા શું છે બનાસકાંઠા વિસ્તારનું શૌર્ય છે હુડીલા પૂછાયેલો પ્રશ્ન છે ત્રીસ કિલો વજન અને બાર ફૂટ પરિઘવાળી પાઘડી બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર લોક કલાકારનું નામ શું છે અવંતિલાલ ચાવલા કઈ ભૂમિ માલધારીઓનું મહિયર ગણાય છે પાંચાલ ભૂમિ કયા સાહિત્યકારે પાંચાલને કંકુવળની ભૂમિકા ગણાવી છે ઝવેરચંદ મેઘાણીએ અક્ષયનાથનો મેળો ક્યાં ભરાય છે અને ક્યારે ભરાય છે શરદ પૂર્ણિમાના દિવસે કેશોદ પાસે ભરાય છે અક્ષયનાથનો મેળો આજ્ઞાવીર વેતાળનો મેળો ક્યાં ભરાય છે ઊંઝામાં તાલુકાના ભાખર ગામે સુદ સાતમ જેસલતોરલનો લોકમેળો ક્યારે ભરાય છે ચૈત્રી પૂનમના રોજ અંજારમાં ભરાય છે પંડિત વાડીલાલ શિવરામ કયા રાજ્યના રાજ્ય ગાયક હતા વાંસદા રાજ્યના કયા મહાનુભાવે ઉસ્તાદ ફૈયાજ ખાને ખાને જ્ઞાનરત્નની પદવી આપી હતી સયાજીરાવ ગાયકવાડ હાજી રમકડું તરીકે ઓળખાતા ઢોલકના બેતાજ બાદશાહનું નામ શું છે હાજીભાઈ કાસમભાઈ મીર ભારતના કયા વાયસરોએ પ્રોફેસર મોલાબક્ષને પ્રોફેસર ઓફ ઇન્ડિયન મ્યુઝિકનો ખિતાબ આપ્યો હતો લોર્ડ નોર્થ બ્રુકે જૂની ગુજરાતી રંગભૂમિના બીજા સુંદરી તરીકે કોણ ઓળખાય છે અમૃત જાની પ્રથમ સુંદરી સુંદરી તરીકે કોણ ઓળખાય છે તો ભોજક ઓળખાય છે અને બીજા સુંદરી પૂછે તો અમૃત જાની ક્યા કલાકાર ગુજરાતી રંગભૂમિના દિલીપ કુમાર તરીકે ઓળખાય છે અશરફ ખાન ભવાઈ અને રંગભૂમિના ક્યા કલાકાર રંગલો તરીકે ઓળખાય છે જયંતી પટેલ મેરુભા ગઢવીને કોણે કવિરત્નનો એવોર્ડ આપ્યો હતો જગદગુરુ શંકરાચાર્ય હોમી વાડિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે સ્ટન્ટ ફિલ્મોના દિગ્દર્શક તરીકે ખારવા જ્ઞાતિનો મુખ્ય વ્યવસાય કયો છે વહાણવટુ સુપ્રસિદ્ધ ગઝલ ગાયક મનહર ઉદાસનો જન્મ ક્યાં થયો હતો સાવરકુંડલામાં થયો હતો સુપ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉદાસનો જન્મ ક્યાં થયો હતો જેતપુરમાં થયો હતો ભવાઈ પ્રકારનું હોલિકા નાટક કોણે લખ્યું છે ચંદ્રવદન મહેતા રણછોડભાઈ ઉદયરામ ઉદયરાય દવેનું ક્યુ નાટક અગિયારસો વખત ભજવાયું હતું હરિશ્ચંદ્ર ગંગા સતી અને પાનબાઈની સમાધિ ક્યાં આવેલી છે સમઢિયાળામાં આવેલી છે કોણે શેક્સપિયરના હેમલેટ નાટકનું ખૂને નાહક તરીકે રૂપાંતર કર્યું હતું અમૃત કેશવ નાયક કોણે શેક્સપિયરના રોમિયો એન્ડ જુલિયટ નાટકનું બજમે ફાની તરીકે રૂપાંતર કર્યું હતું અમૃત કેશવ નાયક બંને અમૃત કેશવ નાયક આવશે કેતન મહેતા દ્વારા નિર્મિત ઓ ડાર્લિંગ યહ ઇન્ડિયા હે ફિલ્મ કોના જીવનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલ ઈસવીસન અઢારસો ને અઠ્યોતેરમાં મોરબીમાં ગુજરાતની સૌપ્રથમ નાટક મંડળી આર્ય સુબોધ નાટક મંડળી કોણે સ્થાપી હતી મૂળજી આસારામ ઓઝા અને વાઘજી આસારામ ઓઝાએ પોતાના રાજાને પ્રજાએ સુવર્ણ તોલા વિધિથી તોલીને તેના નાણાં પ્રજાહિતમાં વાપરવાની વિરલ ઘટના ગુજરાતના કયા રાજાના કિસ્સામાં બની છે મહારાજા ભગવતસિંહજી સાબરમતી આશ્રમને ક્યારે રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવવામાં આવ્યો ચાર ઓક્ટોબર ઓગણીસો ને બાવનમાં સુંદરવરની ચુંદડી ભજનના રચિતા કોણ છે મહાત્મા મુરદાસ ક્યા કવિ ગુજરાતના કબીર તરીકે ઓળખાય છે મેકરણ દાદા રવિભાણ ભજન પરંપરાના આદ્ય પુરુષ તરીકે કોણ ઓળખાય છે ભાણ સાહેબ ક્યા ભક્ત કવિ દરિયાપીર તરીકે ઓળખાય છે તો એ છે ખીમ સાહેબ કયા ભક્ત કવિ વાડીના સાધુ તરીકે ઓળખાય છે ત્રિકમ સાહેબ વાડીના સાધુ કયા ભક્ત કવિ રાધાનો અવતાર તરીકે ઓળખાય છે દાસી જીવન કડવો ભગત તરીકે જાણીતા ભક્ત કવિનું મૂળ નામ શું છે કેશવલાલ સાયલાકર પીરાજી સાગરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ચિત્રકલા સંગીતાદિત્યના રચિતા કોણ છે આદિત્ય રામ વ્યાસ શંકરદાનજી દેથા ક્યાંના રાજકવિ હતા લીંબડીના અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થ તીર્થસ્થાનોનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે પદ્મપુરાણમાં ખળખળાટ કાર્ટૂન સંગ્રહ કોની કૃતિ છે નટુભાઈ મિસ્ત્રી એટલે કે ચેતકની અમદાવાદમાં હિન્દુ ચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે નેહરુ બ્રિજને છેડે આવેલ છે પોપેટ એન્ડ પ્લેઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી પોપેટ કલાકાર મહિપત કવિએ મા બાપને ભૂલશો નહીંના રચિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો પૂછાયેલો પ્રશ્ન છે મા બાપને ભૂલશો નહીં કોની રચના છે પુનિત મહારાજની ને જન્મ થયો હતો જૂનાગઢમાં યાદ રાખજો પુનિત મહારાજ જન્મ જૂનાગઢ મા બાપને ભૂલશો નહીં શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોણે કરી હતી કૃષ્ણ શંકર શાસ્ત્રીએ કોને લોકસાહિત્યના ઘોઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે દુલા ભાયા કાગને કુમુદીની લાખિયાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે કથક શૌમિલ મુનશીનું નામ શાને માટે જાણીતું છે સુગમ સંગીત માટે તારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું હતું અજીત મર્ચન્ટ ઓગણીસો અડતાલીસમાં માં ગાંધીજીની હત્યા પ્રસંગે આકાશવાણી પરથી વૈષ્ણવ ભજન કોણે ગાયું હતું ઉસ્તાદ ફૈયાજ ખાએ ભારતીય ચલચિત્રની પ્રથમ ગુજરાતી નિર્માત્રી દિગ્દર્શિકા કોણ છે ફાતિમા બેગમ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ વાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ કંકુમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો પલ્લવી મહેતાને ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ટનું નામ શું છે આત્મારામ ગજ્જર કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે ગોપાલકો નાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટા વર્ગો છે ભરવાડ જાતિના મિયાણી શાના માટે જાણીતું છે હર્ષદ માતાના મંદિર માટે ભરૂચનો મેઘમેળો ક્યારે ભરાય છે શ્રાવણ વદ નોમનારોજ નિર્જળા એકાદશી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ભીમ અગિયારસ દિવાસો ક્યારે આવે છે અષાઢની અમાવસ્યાના રોજ હોય છે દિવાસો માતાનો પૂંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે રબારી ભડલી વાક્યો શું છે વરસાદ કે હવામાન કે ખેતી વિષયક આગાહી કરતું એક પ્રકારનું લોક સાહિત્ય છે જલજીરણી એકાદશી ક્યારે આવે છે ભાદરવા સુદ અગિયારસના રોજ ડોક્ટર નાથાલાલ ગોહિલનું નામ કયા ક્ષેત્રે જાણીતું બન્યું છે ભજનવાણી સંશોધક છે તેઓ કેશોદના છે લોક સાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે હવે શ્રી મેઘાણીભાઈ જેવા રખોપિયાની જરૂર છે કોનું કથન છે શ્રી ખોડીદાસ પરમાર શું કહ્યું ખોડીદાસ પરમારે લોકસાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે હવે શ્રી મેઘાણીભાઈ જેવા રખોપિયાની જરૂર છે જંતર એ શું છે એક પ્રકારનું લોકવાદ્ય છે જંતર હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ ત્યારબાદ આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ એક ગાંધી નાટ્ય ગૃહ ક્યાં આવેલ છે બે અહેમદ ચૌહાણનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ત્રણ ગંગા સતી અને પાનબાઈની સમાધિ ક્યાં આવેલી છે અને ચાર મા બાપને ભૂલશો નહીં ના રચિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે એ સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડિયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો નીચે મારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સઅપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો